મહેસાણા જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે વિજાપુર તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઓફિસમાં વિજાપુર ધારાસભ્ય ડોક્ટર વેપારી સાથે મીટિંગ યોજાઈ હતી। મહેસાણાના વિજાપુર તાલુકા મામલતદાર દ્વારા વિજાપુર ધારાસભ્ય રમણભાઈ પટેલ, વેપારી તાલુકાના સરપંચ તલાટી અને વિજાપુર પોલીસ ઇન્સ્પેક્ટર લોડલ તથા વસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સાથે રાખી મીટિંગ યોજવામાં આવી હતી। વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે આ મીટિંગમાં જેની અંદર તારીખ 21ની સાંજે 4 વાગ્યાથી તારીખ 27 સુધી સવાર સુધી સ્વૈચ્છિક બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સવારે 6 થી 10 સુધી દૂધ આપી શકાશે, તે સિવાય મેડિકલ સેવા ચાલુ રહેશે। તદુપરાંત વિજાપુર તાલુકાના તમામ સરપંચ અને પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે। શાકભાજી, પાનબીડીના ગલ્લા તેમજ પાણીપુરીની લારી સ્વતંત્ર બંધ રહેશે। તદુપરાંત મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી પ્રદીપસિંહ પંચાયત દ્વારા 1993ની કલમ 275 અન્વયે દરેક ગ્રામ્ય પંચાયતને આદેશ કરવામાં આવ્યો છે, જે સૂચના મુજબ પંચાયત તલાટી કમ મંત્રી અને સરપંચે કામ કરવાનું રહેશે। ભાવેશ જોશી, જિલ્લા ખેતીવાડી અધિકારી પ્લસ COVID-19 નોડલ ઓફિસર, વિજાપુર તાલુકો। આજની મીટિંગમાં માન્ય ધારાસભ્યશ્રી તથા મામલતદારશ્રી, TDO શ્રી, ચીફ ઓફિસર શ્રી વિજાપુર અને વેપારી એસોસિએશન્સ, જે બધા જ ફૂટવેર્સ છે, સ્વીટ્સ છે, મેડિકલ એસોસિએશન્સ છે, ડૉક્ટર્સ છે, તમામ સાથેની મીટિંગ COVID-19ને અનુલક્ષીને જે હાલ સમગ્ર દેશ મહામારીનો સામનો કરી રહ્યો છે એના અનુસંધાને તથા વિજાપુરની પરિસ્થિતિ હજુ સુદૃઢ થઈ શકે અને સારું એવું આપણે આ પરિસ્થિતિમાંથી બહાર આવીએ એ માટેનું આયોજન અર્થેની મીટિંગ હતી। હાલ સર્વાનુમતે એસોસિએશન્સના મિત્રો સાથે, પદાધિકારીઓ સાથે સમગ્ર ચર્ચા વિચારણાના અંતે એવો નિર્ણય લેવાયો છે કે આવતીકાલથી તારીખ 21 બપોરે 4 વાગ્યા બાદથી મંગળવાર 27 તારીખ સુધી સવારમાં 6 વાગ્યા સુધી હાલ સર્વાનુમતે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। તેમાં દૂધ અને મેડિકલ ફેસિલિટીઝ એ ચાલુ રહેશે। સમગ્ર વિજાપુર તાલુકાને લાગુ પડશે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।